સંસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ શની અંદર હિન્દી વિષયની અંદર આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું જે પાંચમું ચેપ્ટર છે ધરતી કો મહેકાય, આ કવિની આપણે સમજૂતી મેળવી, સાથે જ એ કાવ્ય પૂર્ણ કર્યા પછી આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસના જે કેટલાક પ્રશ્નો આપેલા છે એમાંથી એ અભ્યાસના આપણે પ્રશ્ન નંબર 5 સુધી એ ચર્ચા કરી છે. એમાં પાંચમો જે પ્રશ્ન છે ચિત્ર કે આધાર પર 5-6 વાક્ય લખીએ છીએ, તમને હોમવર્કની અંદર તમને મૌલિક રીતે એ વાક્યો બનાવવા માટે એ શીખવા માટે તમને હોમવર્કની અંદર આપવામાં આવ્યું છે, પણ તમે લખી લીધું હશે અને તમારી રીતે મૌલિક વાક્યો તમે બનાવવાનો પ્રયાસ કર્યો હશે. હવે ત્યાર પછી એ પ્રશ્ન નંબર આપણો જે અભ્યાસની અંદર જે 6ઠો પ્રશ્ન છે પાઠ્યપુસ્તક સાથે રાખો, જેની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર એ પેજ નંબર એ 34 ઉપર પ્રશ્ન નંબર 6ઠો આપણને આપેલો છે, જે કે ભાઈ નીચે દીએ કે સંતો કે ઉચિત સર્વનામ સુનકર રિક્ત સ્થાનો કે પૂર્તિ કીજીએ. જે સર્વનામ આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ જે પરીક્ષા પહેલાં એના વિડીયો લેક્ચરની અંદર ભણી ચૂક્યા અને તમને સર્વનામનો ખ્યાલ આવી ગયો છે, અને પુસ્તક સાથે રાખજો, પેન્સિલથી જરૂર જણાય તો એ ખાલી જગ્યા છે સાથે પૂરી લીધું. એમાં તો નીચે દીએ કે શબ્દો મેં છે ઉચિત સર્વનામ સુનકર, ઉચિત એટલે યોગ્ય, રિક્ત સ્થાનો કે પૂર્તિ કીજીએ, જેમાં સર્વનામ આપણને આપેલા છે. જુઓ, આ કોઈ નહીં, ગતિ ક્યા પાણી અપના કુછ, આવા સર્વનામ આપેલા છે. તો એની અંદર આપણને પહેલું વાક્ય છે તુમ્હારા નામ ખાલી જગ્યા હે, તો લખી શકીએ જો આપેલા છે આ સર્વનામ ની અંદર. પછી કોઈ નહીં, પછી ગતિ પાણી અપના પૂછ. તો મિત્રો આ સર્વનામ છે એ બધી છે આપણે આપ્યું, તુમ્હારા નામ ખાલી જગ્યાએ હા કરે બધી તુમ્હારા ખાલી કે લીએ
कुछ तो खाली जगह खाने के लिए कुछ हो रहे यहाँ से खाने के लिए कुछ तो खाने के लिए कुछ तो दे दो कुछ शब्दों से यहाँ या कुछ क्या कोई क्या कुछ मैंने कूड़ेदान में
रखने का प्रयास करेंगे या तो कूड़ेदान में डालेंगे। फिर अधिक से अधिक पेड़ और पौधे लगाकर इस धरती को हम सुंदर या तो रमणीय बनाने का प्रयास करेंगे, ऐसा कह सकते हैं। और अंतिम प्रश्न है, पांचवा, जग में नाम कमाने के लिए हमें क्या करना चाहिए कि भैया जगत के अंदर नाम कमावा माटे आपणे शुं करवुं जोईए। जे पण आपणे काव्यनी अंदर शैली पंक्तिनी अंदर ये भणी चुक्या छे, જેમાં આપણે કહી શકીએ જગ મે નામ કમાને કે લિયે હમ સદા કે લિયે અચ્છે ઓર સચ્ચે કામ હમે કરને ચાહિયે ઓર દીનહીન જો ગરીબ લોગ હે જો દુખી લોગ હે ઉનકી હમ સેવા કરેંગે તો ઉનકી હમે સેવા કરની ચાહિયે। ઇસ પ્રકાર કે દે જગ મે નામ કમાને કે લિયે હમે સદા કે લિયે અચ્છે કામ કરને ચાહિયે ઓર દીનહીન જે લોગ હે उनकी हमें सेवा करनी चाहिए, या कि उसकी हमें मदद करनी चाहिए या तो सहायता करनी चाहिए। और फिर प्रश्न नंबर दो, आपकी कल्पना में, तुम्हारी बाल मित्रों तुम्हारी कल्पना कि जब आप किसी वस्तु का नाम लेते हैं तो उसकी तस्वीर आपके सामने आ जाती है। आपने कोई वस्तु ने याद करिए विद्यार्थी मित्रों, त्यारे कोई एवं तस्वीर से ये हमेशा आपके सामने आई जाए, आपने आपको याद आवा पड़े, कोई वस्तु ने अपने याद करी। દાખલા તરીકે આપણે કેરી શબ્દ યાદ કરીએ એટલે આપણને કેરીનું એ ફળ, એનો રસ તાજો એ આપણી સામે યાદ આવવા જાય, મોઢા પાણી આવી જાય। હા, એવી રીતે કોઈ વસ્તુને આપણે યાદ કરીએ તો એ આપોઆપ આપણી સામે આવી જાય, એની સાથે જોડાયેલી બીજી વસ્તુ પણ યાદ આવી જાય। કેરી સામે ગોટલી યાદ આવે, રસ યાદ આવે, આંબાનો વૃક્ષ યાદ આવે, આ બધી વસ્તુ એવી રીતે અહીંયા નીચે આપણને ચિત્રો આપેલા, જરા જોજો તો આપણે ઉચ્ચ સંબંધિત ચિત્ર બી મસ્તિષ્કમાં ઉભરને લાગે। તો અહીંયા આપણને ઉદાહરણ કે તોર પર ઘેરે કે ભીતર ફૂલ શબ્દ કા નામ લેતે હૈ પંખુડીઓ મેં લિખે ભાવ સામને આ જાતે હૈ ઓર ઇસી તરહ અન્ય ઘેરે સે લિખે ગયે શબ્દ સંબંધિત સોચ કર પંખુડીઓ મેં લિખે। જે આપણને ફૂલ આપેલા છે ચાર, એમાં ફૂલની ચાર પાંખડી આપેલી છે અને એમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે। એ પહેલા એની અંદર આપણને જો પહેલું ઉદાહરણ આપ્યું છે ફૂલ, તો ફૂલ ઉપરથી આપણને જે અન્ય શબ્દો યાદ આવે છે લખીએ છીએ, તાજગી, સુગંધ, પછી કોમલતા, ખુશી, એ ફૂલ શબ્દની અંદર આવે છે। એવી જ રીતે બીજો ફૂલ છે એની અંદર ચાંદ શબ્દ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ચાંદ શબ્દ આપણે જ્યારે લખીએ તો ચાંદ શબ્દ બોલતાની સાથે આપણને ક્યાં ક્યાં શબ્દો યાદ આવશે આપણે ફૂલની પાંખડી અંદર એ પેન્સિલથી તમારે વિદ્યાર્થી મિત્રો લખી લેવાનું છે।
ત્રીજો સમાન પ્રાસ વાળો શબ્દ પઢીએ ઓર બોલીએ. સમાન પ્રાસ વાળા કેટલાક શબ્દો છે અહીંયા આપણને આપવામાં આવ્યા છે. તો જોઈએ કે સમાન પ્રાસ વાળો શબ્દ એની અંદર પહેલું શબ્દ છે માનવીય. ઉદાહરણ આપ્યું છે એ સમાન પ્રાસ વાળો શબ્દ છે માનવીય, માનવતા. પછી મહાનતા, સજ્જનતા, મહાનતા, સજ્જનતા અને સમાનતા. પછી આગળ લંબાઈ, ચોડાઈ, કેટલાક શબ્દો આપેલા છે કે ભાઈ નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કરકે વાક્ય મેં કયો કેજી વાક્ય તો મેં અગાઉ પ્રાપ્ત શીખી ગયા. ઉદાહરણ આપેલું છે લડકા લડકી, વાક્ય કયું છે પાંચ સાલ કે સોપી લડકી પ્રાર્થના મેં ભૈમી તે. એટલે કે અહીંયા પાંચ શબ્દો આપેલા છે અને આપણે સમાનાર્થી સોરી વચન પરિવર્તન કરવાનું છે. એટલે કે એક વચન બહુ વચન બનાવવાનું છે અને પછી આપણે સાથે વાક્ય બનાવતા શીખવાનું છે. હવે પેલો શબ્દ છે અહીંયા પ્રશ્ન નંબર ચાર ની અંદર પેલું પંખા, પછી બીજું આ, ત્રીજું કિતાબ, ચાર ચોથું છે પૌધા, એક પેન્સિલ. હવે આપણે એક વચન બહુવચન બનાવશું તો પંખાને બહુવચનમાં શું કહેવાશે? એક કરતા વધારે પંખાઓ પંખે. પછી આંખ તો આંખે, પછી કિતાબ તો કિતાબે, પછી પૌધે અને પેન્સિલ.
આ રીતે વાક્ય પણ તમે સરળતાથી એ બનાવી શકો છો. અને છેલ્લો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ કો પઢકર ઉસકા ભાવાર્થ લિખીએ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પંક્તિ દીપક કો દેખો કેસે હરદમ જલતા રહેતા, કોઈ દીવાને જોવો તમે કેટલો એ હંમેશા માટે એ સળગે છે, જલે છે, અપના અંતર જલા જલા કે રોશન, પોતાનું હૃદય બાળીને એ જગતને એ રોશન કરે છે. આવો હમે ઈચ્છા મન કરશે. આપણે કાવ્યની અંદર અગાઉ આપણે ભણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે એ તમે સરળતાથી સમજૂતી થઈ. એટલે અહીંયા આપણે આ આપણું પાંચમું કાવ્ય જે છે એ સંપૂર્ણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠની સાથે જે સ્ટડી મટીરિયલ આપવામાં આવે એમાં સ્વાધ્યાયના અને અભ્યાસના પ્રશ્નો છે, તમે પાઠ્યપુસ્તકની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એ લખી લેજો. બાકીનું વધારાનું શું સ્ટડી મટીરિયલ વિશેષ હોય તો એને વાંચી અને તમે તૈયાર કરો. બરાબર, અહીંયા આપણું પાંચમું કાવ્ય પૂરું કરીએ છીએ. એ રીતે તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર વ્યવસ્થિત રીતે એ સારા અક્ષરે એ સ્ટડી મટીરિયલમાંથી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જે લાગુ પડતા છે એને કદાચ તમને સૂચના આપવામાં આવે કે નોંધ લખવામાં આવે, તો આપણે ખાસ ધ્યાન રાખવું અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો એ પાઠ્યપુસ્તકની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એ લખવાના રહેશે. અહીંયા આપણે આ પાઠ અને વિડીયો લેક્ચર્સ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ.